ડિંડોલી રેલવે ટ્રેક પાસે હત્યા કરેલી લાશનો ભેદ ઉકેલાયો છે. 31 ડિસેમ્બરની રાત્રે ડિંડોલી મહાદેવનગરના રેલવે ટ્રેક ઉપર રાજા નામના યુવકની ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરી નાસી ગયેલા આરોપીઓની ગણતરીના કલાકોમાં ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યા છે. સુરત શહેરના ડિંડોલી ખાતે આવેલા નવાગામ રેલવે ટ્રેક નજીક રાજા નામના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. મૃતક મજૂરી કામ કરતો હતો. સામાન્ય બોલાચાલીમાં અસામાજિક તત્વો દ્વારા યુવકની હત્યા કરવામાં આવી હતી. 31 ડિસેમ્બરના રોજ રાત્રિ દરમિયાન 22 વર્ષીય રાજા પોતાના મિત્રો રેલવે ટ્રેક નજીક બેઠો હતો ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા લોકોએ તેમના નજીકથી રિક્ષા કાઢી હતી, જેથી રાજાએ તેમને કહ્યું હતું કે રિક્ષા સારી રીતે ચલાવો. આ બાબતે રાજાના મિત્રોને રિક્ષામાં બેસેલા લોકો સાથે બોલાચાલી પણ થઈ હતી. રિક્ષામાં આવેલા લોકો ચાલ્યા ગયા હતા, પરંતુ થોડીક વાર બાદ અન્ય લોકો સાથે તેઓ ફરીથી રેલવે ટ્રેક નજીક પહોંચ્યા હતા અને કહ્યું હતું કે તે મારી રિક્ષા શા માટે રોકી હતી, એમ કહી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી. જેમ કે ડિંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. 31 ડિસેમ્બરની રાત્રિના સમયે ડિંડોલી પોલીસ સ્ટેશનના નવાગામ વિસ્તારમાં રેલવેની પટરી પાસે એક મર્ડરનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે આશરે 11:30ની આસપાસ એક વ્યક્તિ ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલ આ નામનો વ્યક્તિ ત્યાં રેલવે પટરી પર બે માણસો બેસેલા હતા એને જઈને ચપ્પુના ઘા મારે છે અને એની હત્યા નિપજાવે છે. આ બનાવના મૂળમાં જતાં પોલીસને માહિતી મળી છે કે આશરે 11 વાગ્યાની આસપાસ આ ઉદય ઉર્ફે ગોલુ એ જ્યારે રિક્ષા લઈને જતો હતો ત્યારે મરણ જનાર રાજા ગાયકવાડ અને એના મિત્રો ત્યાં ઊભા હતા અને એની ઓટો રિક્ષા અટકાવી હતી અને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ગાળાગાળી થઈ હતી. આ અનુસંધાને ગુસ્સામાં આવી જઈ અને એણે જે હત્યા કરનાર વ્યક્તિ છે એણે પોતાના બે મિત્રો રાહુલ રાજકુમાર ઉમરવેશ અને હિમાંશુ ઉર્ફે કાંચા વિજય મોર્યા આ ત્રણેય વ્યક્તિઓ ત્યાંથી ગયા અને ઘરેથી કેક કાપવાનું ચપ્પુ લઈને આવ્યા અને સાથે લાકડા પણ લઈને આવ્યા હતા અને આ બધા હથિયારો લઈ અને એ લોકોએ પટરી ઉપર બેસેલા બંને વ્યક્તિ ઉપર અચાનક હુમલો કરી દીધો હતો અને આ હુમલા અનુસંધાને એમાંથી એક વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હતો, જ્યારે બીજો વ્યક્તિ જેનો મુખ્ય ઝઘડો થયો હતો એ રાજા ગાયકવાડનું ત્યાં મૃત્યુ થયું હતું સ્થળ ઉપર. પોલીસે ખૂબ જ મહેનતથી આ બનાવને ડિટેક્ટ કર્યો હતો. પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી ગઈ હતી અને વિસ્તારમાંથી આ ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડેલ છે. અત્યારે જે પોલીસ પાસે માહિતી છે એ મુજબ જે આરોપી છે એ પોતાના પરિવાર સાથે ઓટો રિક્ષામાં જતો હતો ત્યારે આ જે ભોગ બનનાર અને એના મિત્રો ત્યાં ઊભા હતા રસ્તામાં અને રસ્તામાં ઊભા રહી અને રિક્ષા એને રોકવી પડી હતી. આ રોક્યા બાદ એ લોકો વચ્ચે તકરાર થઈ હતી કે રિક્ષા કેમ ફાસ્ટ ચલાવે છે અને રોકી કેમ, ને આ સામસામે આવી વાતો થઈ હતી અને ત્યારબાદ જે લોકો ભોગ બનનાર હતા એ લોકોએ એમની સાથે ગાળાગાળી કરી હતી, એને માર માર્યો હતો એવી પ્રાથમિક વિગત પોલીસને મળી છે. પોલીસ આ તમામ હકીકત વેરીફાઈ કરી રહી છે. ત્યારબાદ જ્યારે આ વ્યક્તિ આરોપી ત્યાંથી ઓટો રિક્ષા લઈને જતો રહે છે અને પોતાના ઘરે જાય છે, પોતાના પરિવારને ત્યાં ઘરે ઉતારી દે છે અને ઘરેથી કેક કાપવાનું ચપ્પુ લઈ અને પોતાના મિત્રો સાથે આ બનાવ માટે રેલવે પટરી ઉપર આવે છે. આમાંથી જે આરોપી પકડાયા છે ત્રણ, એમાંથી જે મુખ્ય આરોપી છે ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલ આ જે વ્યક્તિ છે એ અગાઉ પણ ડિંડોલીમાં જ મારામારીના આ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો હતો. આ ઉપરાંત પોલીસે અગાઉ એની પાસા પણ કરેલી હતી. હાલ પોલીસે તેની ધરપકડ કરી લીધેલ છે. આ ઉપરાંત અન્ય જે બે આરોપીઓ પકડાયા છે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં એની પણ પોલીસ અત્યારે તપાસ કરી રહેલ છે.